અનંત કલ્યાણ ને કરનારા ચરમ તીર્થપતિ દેવાદિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસન ને પામેલા પંચમ ગણધર સુધર્મા સ્વામીજી મહારાજ જય વિરાજ સૂત્ર દ્વારા પ્રભુ પાસે કઈ પ્રાર્થના કરવાની એની સુંદર વાત કરી રહ્યા છે. યાદ રાખજો, પ્રાર્થના ને સમજતા પહેલા એના ઓપોઝિટ ને પણ સમજવું પડશે. હું તમને પૂછું, પુણ્ય નું ઓપોઝિટ શું? પાપ. ધર્મ નું ઓપોઝિટ શું? અધર્મ, કર્મ, સંસાર. સ્વર્ગ નું ઓપોઝિટ શું? નર્ક. વેરી ગુડ, મેં કીધું મોક્ષ બોલશો. સ્વર્ગ નું ઓપોઝિટ નર્ક, ધર્મ નું ઓપોઝિટ અધર્મ, પુણ્ય નું ઓપોઝિટ પાપ છે, શુભ નું ઓપોઝિટ અશુભ છે, એમ પ્રાર્થના નું પણ એક ઓપોઝિટ તત્વ છે. ઓપોઝિટ ને સમજ્યા વગર તમે, ધેટ મીન્સ નેગેટિવ ને સમજ્યા વગર ક્યારે પોઝિટિવ સમજાતું જ નથી. કોરોના પોઝિટિવ, કોરોના નેગેટિવ વખતે તમને પોઝિટિવ નેગેટિવ ની ખબર પડી ગઈ છે. તમારા બ્લડ ગ્રુપ ની અંદર પણ પોઝિટિવ નેગેટિવ ની તમને ખબર છે. તમારા વિચાર ગ્રુપ ની અંદર પણ પોઝિટિવિટી નેગેટિવિટી આ બધાની તમને ખબર છે. નેગેટિવિટી થી બચવાનું, પોઝિટિવિટી ની અંદર જવાનું. તો પોઝિટિવિટીમાં જવા માટે એટલું તો સમજવું જ પડે કે આ નેગેટિવ છે, આ ન કરાય, ન કરાય, ન કરાય, આવું ના વિચારાય, એનું જ નામ સત્ય છે. આ ચરણ સૂત્રમાં એક બહુ મજાનું સૂત્ર આપ્યું છે. આપણે કલ્પના ન કરી શકીએ એવું અદભુત એમણે લખ્યું, જો એકમ જાણાય તો સર્વમ જાણાય. આ એ સુધર્મા સ્વામી નું વાક્ય છે. દ્વાદશાંગી નું પહેલું અંગ આચરણ, અને આચરણ ની અંદર આવતું આ વાક્ય, આ સૂત્ર સુધર્મા સ્વામીજી કે છે, એકમ જાણાય સર્વમ જાણાય. એનો મતલબ શું? જે એકને જાણે છે એ બધું જ જાણે છે. મતલબ શું? સૂત્ર તો ઘણી વાર સાંભળ્યું, એનો મીનિંગ શું છે? તમે એકને સંપૂર્ણ રીતે ત્યારે જ સમજ્યા કહેવાઓ કે એના ઓપોઝિટ ગુણધર્મોને પણ તમે સમજાવો તો તમે એકને સંપૂર્ણ રીતે ઓળખી શક્યા. આ મનુષ્ય છે એનો મતલબ શું? હા, આ પશુ નથી, આ નરક નથી, આ દેવ નથી, આ જળ નથી. જેટલું નો 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 આ દુનિયાની અંદર છે એ બધાને તમે જાણો તો તમે જાણી શકો કે આ શું છે. એકને ઓળખવા માટે આખા વિશ્વને ઓળખવું પડે. માટે તો આપણે ત્યાં નવ તત્વમાં ખાલી જીવ તત્વ કઈ અટકી ન ગયા. જીવ પછી તરત શું મૂકી દીધો? અજીવ. જીવને ઓળખો, અજીવને ઓળખો, પુણ્યને ઓળખો, પાપને ઓળખો, આશ્રવને ઓળખો, સંવરને ઓળખો, બંધને ઓળખો, નિર્જરાને. બધા એકબીજાની ઓપોઝિટ. જીવાઈ નવ પયથ તત્તસ. આ જીવાદી નવે નવ તત્વને જેવો જાણકાર એ આત્મા સંકીર્તિ છે, અને એક ઉપર પણ જેને શંકા છે એ આત્માને મિથ્યાત્વી કહેવાય છે. માટે ઓપોઝિટને પણ સમજવાનું છે. આપણે પ્રાર્થનાને જ્યારે સમજવા અહીંયા ભેગા થયા છે, વોટ ઇઝ ધ ઓપોઝિટ પોઈન્ટ ઓફ પ્રાર્થના? બોલો જલ્દી. પ્રાર્થના, પ્રભુને પાસે જ્યારે મારે માગણી કરવાની છે એને કહેવાય પ્રાર્થના. આ પ્રાર્થનાની ઓપોઝિટ શું હોય? આમ છેલ્લી એક્ઝામ ક્યારે આવી દિવ્યભાઈ? કોલેજમાં આઈપીએચ કેટલા વર્ષ થયા દિવ્યભાઈ? કોલેજ છોડ્યા ને? બસ પતી ગયું, મારા જેટલા જ છો તમે. તમે પ્રાર્થના સમજ્યા નથી તો પ્રાર્થનાનું ઓપોઝિટ કેવી રીતના સમજો? જલ્દી ઓપોઝિટ, ઓપોઝિટ. બહેનોને જો ફરિયાદ શું છે બાકી? બસ આ ઓપોઝિટ ને સમજ્યા પછી જયારે પ્રાર્થના ને સમજશો ત્યારે તમને મજા આવશે. એ પ્રાર્થના સમજ્યા પછી જયારે દેરાસર માં જઈને પ્રભુની પાસે માગણી કરશો ને, પ્રાર્થના માગણી,
એવી માગણી હશે, હૃદયના ઊંડાણથી આવશે. અને માગણી કર્યા પછી આખી દુનિયામાં ત્યારે કોઈની પાસે તમારે હાથ લાંબો નહીં કરવો પડે. પ્રાર્થના ઓપોઝિટ બે તત્વ છે, લખી લો. નંબર એક યાચના, નંબર બે વાસના.